હાલો, સ્વાગત છે તમારો અંશુ કુકિંગમાં. આજે આપણે બનાવવાના છીએ દૂધીનો હલવો. દૂધીનો હલવો બનાવવા માટે આપણે આ બે દૂધી લીધી છે, દૂધીને છીણી અને તૈયાર કરી લીધી છે. 500 ml દૂધ લીધું છે, સુકલ દ્રાક્ષ, કાજુ, બદામ, 2 પેંડા, ઘી અને ખાંડ. હવે આપણે જે આ દૂધી છીણીને રાખી છે તેમાંથી પાણી આવી રીતના આમ નીચોવી અને કાઢી નાખશું. હવે આપણે આમાં જે 1/2 લિટર દૂધ લીધું હતું તે દૂધ ઉમેરીશું. ગેસને ઓન કરી દઈશું. હવે આને આવી રીતે મિક્સ કરી લઈશું. હવે આને આ દૂધ આ બળી જાય દૂધ અને આ દૂધ એકદમ આમ ઘાટું થઈ જાય ત્યાં સુધી પકવવાનું. વચ્ચે વચ્ચે આમ ફેરવે રાખવાનું એટલે નીચે દાજ લાગે નહીં. હવે આમાં આપણે આ દૂધ બળી ગયું છે બધું અને હવે આપણે આમાં જે ખાવાનો કલર છે તે ઉમેરીશું લીલો. હવે તેને મિક્સ કરી લઈશું. આમાં દૂધ રહેવું ના જોઈએ, દૂધ એકદમ ઘટ્ટ થઈ જવું જોઈએ. અને હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું. ખાંડ તમારે જે રીતે ગળ્યું રાખવું હોય તે રીતે ઉમેરી શકો છો, વધારે અથવા ઓછી. હવે આપણે આને મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં જે 2 પેડા લીધા હતા તે ક્રશ કરીને રાખ્યા હતા તે ઉમેરીશું. હવે તેને મિક્સ કરી લઈશું. આને 2 થી 3 ચમચી ઘી ઉમેરીશું. હવે આપણે જે આ બધું વસ્તુ ઉમેરી છે તેને 10-15 મિનિટ પકવી લઈશું, જેથી આ જે ખાંડ ઉમેરી છે તેનું જે પાણી કે હોય તે એકદમ આમ બળી જાય અને ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી પકવશું 10 થી 15 મિનિટ સુધી. હવે આપણે આ દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં જે ડ્રાયફ્રૂટ રાખ્યા હતા ક્રશ કરીને તે ઉમેરીશું, કાજુ બદામ અને સુકલ દ્રાક્ષ. હવે તેને મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણે આ દૂધીનો હલવો. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું ગેસ બંધ કરીને. તો તૈયાર છે દૂધીનો હલવો. આ તમે પણ આસાનીથી આવી રીતને દૂધીનો હલવો ઘરે બનાવી શકો છો. તો આવી જ અવનવી વાનગી જોવા માટે અંશુ કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.